કેમ છો બાળકો? મજામાં? અગાઉના ભાગમાં, ભાગ એકમાં તમે વિવિધ આકારોની પેટર્ન શીખ્યા. હવે ભાગ બેમાં આપણે વિવિધ અંકો દ્વારા બનતી પેટર્ન અને વિવિધ અંકો એટલે કે 2ની, 3ની, 5ની અને 10ની ગણતરી દ્વારા પેટર્ન બનાવતા શીખીશું. જો આપણે આકારોમાં ડિઝાઇન ભાત અને આકારોમાં પેટર્ન કરતા શીખ્યા, હવે પાના એના પછીના પાના ઉપર જુઓ કે પેટર્નનો અભ્યાસ કરીને ખૂટતી સંખ્યા લખો. તમે એકડી તો શીખી ગયા છો ને? હા, તો આપણે અહીંયા અંકોની પેટર્ન બનાવવાની. શેની પેટર્ન બનાવવાની? અંકોની પેટર્ન બનાવવાની. અહીંયા જુઓ, એક તોરણ આપ્યું છે. શું આપ્યું છે? તોરણ. તો તોરણની અંદર જુઓ, પહેલા સ્થાનમાં એક લખ્યું છે અને પછી ત્રણ લખ્યા છે. કેટલા લખ્યા છે? ત્રણ. બે લખ્યા નથી, નથી લખેલા ને? તો એક લખ્યો છે, એકની પછી ત્રણ લખેલા છે એટલે બે લખ્યા નથી. આને આપણે બેની ગણતરી કહીએ. શું કહીએ? કે એકની અંદર બે ઉમેરો એટલે ત્રણ થાય. કેટલા થાય? ત્રણ થાય. ત્રણની અંદર આપણે ક્રમશઃ જ ઉમેરવાના, તો ત્રણની અંદર તમે બે ઉમેરશો તો કેટલા થશે? પાંચ થશે. કેટલા થશે? પાંચ. પાંચની અંદર તમે બે ઉમેરો તો કેટલા થાય? સાત થાય. અને સાતની અંદર તમે બે ઉમેરો તો કેટલા થશે? ગણો તો કેટલા થાય? સાતની અંદર બે ઉમેરો તો નવ થાય. તો અહીંયા લખવાનું નવ. હવે નવની અંદર બે ઉમેરીએ, નવ પછી આપણે જો નવની અંદર બે ઉમેરી નવમાં બેની ગણતરી કરીએ તો કેટલા થશે? નવ પછી દસ નહીં લખવાના અને કેટલા લખવાના? અગિયાર. તો અહીંયા લખવાનું અગિયાર. અગિયાર પછી અહીંયા તેર લખેલા છે. કેટલા છે? તેર. તો અહીંયા બાર લખ્યા નથી. આપણે જોઈએ તો આ રીતે કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ અને વીસ. અહીંયા જો મેં એકથી વીસ સુધીની એકડી લખી છે. હવે આપણે એક સંખ્યા નહીં લખવાની અને બીજા નંબરમાં જે નહીં આવતી હોય એ નહીં લખવાની, ત્રીજા નંબરવાળી સંખ્યા લખવાની. એક કૂદકો મારવાનો, એક પછી ત્રણ, ત્રણ પછી પાંચ, પાંચ પછી સાત, સાત પછી નવ, નવ પછી અગિયાર, તેર, પંદર, સત્તર અને ઓગણીસ. આને બેની ગણતરી કહેવાય. શું કહેવાય? બેની ગણતરી. એના પછી જો એક ઈયળનું ચિત્ર આપ્યું છે. શું આપ્યું છે? ઈયળનું ચિત્ર. ઈયળના ચિત્રમાં પહેલાં લખેલું છે બાવીસ. શું લખેલું છે? બાવીસ. બાવીસ પછી લખેલા છે એકવીસ. બાવીસ પછી એકવીસ, એકવીસ પછી વીસ. આ કયો ક્રમ કહેવાય? ઉતરતો ક્રમ કહેવાય. કેવો ક્રમ કહેવાય? ઉતરતો ક્રમ. તો બાવીસ, બાવીસ પછી એકવીસ, પછી વીસ, વીસ પછી કેટલા આવશે? ઓગણીસ. કેટલા આવે? ઓગણીસ. ઓગણીસ પછી ઉતરતા ક્રમમાં આપણે જોઈએ તો કઈ સંખ્યા આવશે ઓગણીસ પછી? અઢાર. તો અઢાર. અઢાર પછી સત્તર અને સત્તર પછી સોળ. થઈ ગયો ઉતરતો ક્રમ. અને આપણે જો તમે લખ્યું એ સાચું છે કે ખોટું એ જોવા માટે આપણે પાછળથી એકડી બોલતા બોલતા જવાનું. સીધી એકડી તો તમને આવડે છે ને? તો સીધા બોલતા બોલતા જવાનું. સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ અને બાવીસ. આ તમે જે ઉતરતો ક્રમ લખ્યો એ સાચો છે. એના પછી જો એક ટ્રેનનું ચિત્ર આપ્યું છે. શું છે? ટ્રેન આપી છે. આ ટ્રેનની અંદર જો અહીંયા દસ લખ્યા છે. શું લખ્યા છે? દસ. દસ પછી વીસ લખ્યા છે. કેટલા? દસ પછી વીસ એટલે કે દસનો કૂદકો માર્યો. કેટલા અંકોનો? દસ અંકોનો કૂદકો માર્યો. દસ પછી વીસ, વીસમાં દસ ઉમેરીએ તો કેટલા થાય? વીસ પછી તમે દસનો કૂદકો લગાવો તો કેટલા આવશે? ત્રીસ. તો વીસ પછી દસ ઉમેરો એટલે ત્રીસ. ત્રીસ પછી દસનો કૂદકો મારો તો ત્રીસની અંદર દસ ઉમેરો તો કેટલા થાય? ચાલીસ. તો અહીંયા લખવાના ચાલીસ. અને ચાલીસ પછી તમે દસનો કૂદકો મારો
दस उमेरो एटले केटला थाय पचास। तो अहींया जुओ दस वीस तीस चालीस अने पचास, आने दसनी गणतरी कहेवाय। शू कहेवाय? दसनी गणतरी। चलो एना पछी जुओ, एक पत्थरोनी हारमाळा आपी छे અને એમાં લખ્યું છે બે એકડા, પછી બે એકડા કેટલા થાય? અગિયાર, પછી બે બગડા, તો બે બગડા કેટલા થાય? બાવીસ, એના પછી બે તગડા, અહીંયા ક્રમમાં છે એક બે અને ત્રણ, એ ક્રમમાં છે ને, તો બે એકડા બે બગડા બે તગડા કેટલા થાય? તેત્રીસ, તેત્રીસ પછી અહીંયા ચોથા નંબરના પથ્થર ઉપર શું આવશે? બે ચોગડા, કેટલા આવે? બે ચોગડા, અને બે ચોગડા કેટલા થાય? ચુમ્માલીસ, બે ચોગડા પછી શું આવશે? ચાર પછી શું આવે? પાંચ આવે ને, તો બે પાંચડા, બે પાંચડા પંચાવન, તો એના પછીના પથ્થર ઉપર આપણે લખીશું પંચાવન, પાંચ પછી છ આવે તો અહીંયા છાસઠ લખેલા આપ્યા છે, બે છગડા છાસઠ લખેલા છે ને, તો છાસઠ પછી તમે આગળ જાઓ તો શું આવશે? છ પછી કેટલા આવે? સાત, તો અહીંયા લખવાનું બે સાતડા, અને બે સાતડા કેટલા થાય? સિત્તોતેર. ચલો આપણે જોયું કે એક હતો તો એની અંદર બીજો એક જોડે મૂકી દીધો એટલે અગિયાર બનાવ્યા, બેની જોડે બે બીજો મૂકી બાવીસ બનાવ્યા, ત્રણ હતા ત્રણની જોડે બીજો ત્રણ મૂકી તેત્રીસ બનાવ્યા, એ પ્રમાણે અગિયાર બાવીસ તેત્રીસ ચુમ્માલીસ પંચાવન છાસઠ અને સિત્તોતેર લખાઈ ગયા. એના પછી જો ફુગ્ગા આપ્યા છે તો પહેલા ફુગ્ગાની અંદર પાંચ લખેલા છે, કેટલા લખેલા છે? પાંચ લખેલા છે. બીજા ફુગ્ગાની અંદર દસ લખેલા છે, પાંચ લખેલા છે, આ બીજા ફુગ્ગામાં દસ લખેલા છે, તો વચ્ચે કેટલા અંકો છે? પાંચથી દસ વચ્ચે કેટલા અંકો આવશે? પાંચ અંકો આવે ને, એટલે આને પાંચની ગણતરી કરીને લખવાના છે. તો પાંચ પછી દસ, દસની અંદર તમે પાંચ ઉમેરો તો કેટલા થશે? પંદર. તો અહીંયા લખવાનું પંદર, પંદરમાં ફરી તમે પાંચને ઉમેરો તો કેટલા થાય? વીસ. તો અહીંયા લખવાનું બગડે મીંડું વીસ, વીસ પછી પચીસ લખેલા આપ્યા છે. શું છે? પચીસ લખેલા આપ્યા છે. અને પચીસ પછી આપણે જોઈએ તો છેલ્લા ફુગ્ગામાં કેટલા આવશે? પચીસમાં પાંચ ઉમેરો તો કેટલા થાય? ત્રીસ થાય. તો છેલ્લા ફુગ્ગામાં લખવાનું ત્રીસ. તો આ જે આપણે ફુગ્ગામાં લખ્યું કે પાંચ દસ પંદર વીસ પચીસ અને ત્રીસ, આને પાંચની ગણતરી કહેવાય. શું કહેવાય? પાંચની ગણતરી. ચલો એના પછી જુઓ, છેલ્લે સરસ સૂરજમુખીના ફૂલ આપ્યા છે. શું છે? સૂરજમુખીના ફૂલ, એમાં જુઓ અહીંયા લખ્યા છે બે, કેટલા છે? બે, અને બાજુની સૂરજમુખીમાં લખ્યું છે પાંચ, કેટલા છે? પાંચ. તો હવે બે અને પાંચ વચ્ચે કેટલા અંકો આવશે? તો આપણે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ, પછી છ સાત આઠ નવ અને દસ. આપણે મેં દસ સુધી એકડી લખી છે, અહીંયા જુઓ બેથી લખ્યું છે, અને બે પછી સીધા પાંચ લખેલા આપ્યા છે, કેટલા લખેલા છે? પાંચ. એટલે વચ્ચે કેટલા અંકો છે તો ગણીએ તો એક બે અને ત્રણ, ત્રીજા નંબરના સ્થાનમાં જે સંખ્યા આવે છે એ આપણે લખવાની, એટલે આને કહેવાય ત્રણની ગણતરી. શું કહેવાય? ત્રણની ગણતરી. કાં તો આ જે અંક આપ્યો છે એની અંદર આપણે ત્રણ ઉમેરવાના, અને ત્રણનો સર ઉમેરી અને જે સંખ્યા આવે લખવાની. તો જુઓ બે, બે પછી પાંચ, પાંચમાં ત્રણ ઉમેરીએ એટલે આઠ થાય. જુઓ અહીંયા બે અંકો છોડીને લખીએ તો આઠ આવશે ને, આઠ પછી બે અંકો છોડી મૂકીએ તો અહીંયા કેટલા આવશે? અગિયાર. તો અહીંયા અગિયાર છે ને, તો અગિયાર પછી આપણે બે અંકો નહીં લખવાના, તો અગિયારમાં તમે ત્રણ ઉમેરો તો કેટલા થાય? ચૌદ. કેટલા થાય? ચૌદ. અને ચૌદમાં ત્રણ ઉમેરો તો સત્તર, એટલે સત્તર તો અહીંયા લખેલા છે. હવે સત્તરમાં ત્રણ ઉમેરશો તો કેટલા થશે? વીસ. તો છેલ્લા ખાનામાં લખવાનું વીસ. આ આપણે જે લખ્યા ને બે પાંચ આઠ અગિયાર ચૌદ સત્તર અને વીસ,
આમાં આપણે ત્રણની ગણતરીનો ઉપયોગ કરી અને આ લખ્યા. ચલો આગળ જોઈએ કે પેટર્ન, પેટર્નને કહેવાય તરા, તરા પેટર્ન પૂર્ણ કરો. અહીંયા જુઓ, એક ત્રિકોણ આપ્યું છે, બાજુમાં એક ત્રિકોણ ઉમેર્યું, એક ત્રિકોણ હતું અને એક ત્રિકોણ ઉમેર્યું એટલે અહીંયા બે ત્રિકોણ દોર્યા છે. બે ત્રિકોણ હતા એમાં ફરી એક ત્રિકોણ ઉમેર્યું, એક એક ઉમેરે જવાનું અને ત્રિકોણ આપણે દોરતા જવાનું. અહીંયા ત્રણ ત્રિકોણ છે તો હવે કેટલા આવશે? ચાર ત્રિકોણ. કેટલા? તો ચાર દોરવાના, એક બે ત્રણ અને ચાર. ચાર પછી ફરી એક ત્રિકોણ આપણે ઉમેરીએ તો કેટલા ત્રિકોણ દોરવાના? પાંચ. તો અહીંયા દોરવાના પાંચ, એક બે ત્રણ ચાર અને પાંચ થઈ ગયા. ચલો એના પછી ફૂલ જોઈએ તો અહીંયા જો કેટલા ફૂલ આપ્યા છે આપણે ગણીએ પહેલાં. એક બે અને ત્રણ, કેટલા ફૂલ છે? ત્રણ. એની બાજુમાં આ ખાનામાં કેટલા ફૂલ છે ગણીએ તો એક બે ત્રણ અને ચાર. આ ત્રણ હતા, ત્રણની અંદર એક ઉમેર્યું એટલે ચાર ફૂલ અહીંયા આપ્યા છે. હવે આમાં ગણીએ તો એક બે ત્રણ ચાર અને પાંચ. ચાર ફૂલની અંદર એક ફૂલ ઉમેર્યું એટલે પાંચ ફૂલ થયા. તો હવે કેટલા દોરવાના? પાંચ ફૂલમાં આપણે એક ફૂલ ઉમેરી અને દોરવાનું તો કેટલા થાય? છ થાય. તો અહીંયા કેટલા દોરીએ? છ ફૂલ. થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ. હવે છ ફૂલની અંદર ફરી આપણે એક ફૂલ ઉમેરી અને દોરીએ તો કેટલા ફૂલ દોરવા પડે? સાત. તો અહીંયા દોરવાના સાત, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત થઈ ગયા. ચલો આગળ જુઓ, એના પછી બે ગોળ આપ્યા છે, એ બે ગોળની અંદર બીજા બે ગોળ દોર્યા છે એટલે ચાર ગોળ કર્યા. એ ચારની અંદર ફરી બીજા બે ગોળ દોરી અને છ ગોળ બનાવ્યા. છ બનાવ્યા ને, તો હવે બીજા બે છ છે, છમાં બીજા બે ગોળ દોરવા પડે ને. તો આપણે દોરીએ તો બીજા બે ગોળ દોરીએ તો કેટલા થશે? આઠ ગોળ થાય. તો એક બે ત્રણ ચાર, તો ગણી એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. છ ગોળની અંદર ફરી બે ગોળ દોરીને આપણે કેટલા બનાવ્યા? ગોળ આઠ. હવે આઠ ગોળ છે એમાં ફરીથી બેની એક હાર ઉમેરીએ એટલે કેટલા થશે? દસ ગોળ થશે ને. તો આપણે દોરીએ એક બે, એક એક હાર ઉમેરે જવાનું અંદર બે બેની જોડીમાં અને ગણવાનું. તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, બેની ગણતરી કરી અને આપણે ઉમેરતા ગયા અને ગોળ દોરતા ગયા. એના પછી જો એક ગોળ આપ્યું છે અને એ ગોળની અંદર એક ચોરસ ચોકડી મારી છે, એના પછી પછી કેટલા ગોળ છે આપણે ગણીએ તો એક બે અને ત્રણ ગોળ આપ્યા છે. એક ગોળ હતું એમાં કેટલા ગોળ વધારાના દોર્યા? બે ગોળ વધારાના દોર્યા એટલે એકની અંદર બે ઉમેરી અને ત્રણ ગોળ દોર્યા. ત્રણની ગણતરી કરી, ત્રણની અંદર ફરી બે ઉમેર્યા એટલે પાંચ ગોળ કર્યા. પાંચની અંદર આપણે બે ઉમેરીશું તો કેટલા ગોળ થાય? કેટલા થશે? સાત. તો અહીંયા આપણે સાત ગોળ દોરવાના, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત થઈ ગયા. હવે સાતની અંદર ફરી બે ઉમેરીએ તો કેટલા ગોળ થાય? સાત પછી કેટલા થાય? નવ ગોળ થશે. થશે ને, સાતમાં બે ઉમેરીએ એટલે નવ ગોળ. તો એક બે ત્રણ ચાર પાંચ
सात आठ अने नौ। आमा आपने त्रणनी गणतरी करी अने गोल दोर्या। हवे जुओ स्टार गणीए तो स्टार केटला छे, स्टार केटला छे आपणे गणीए तो गणीए एक एक बे त्रण चार अने पांच। पहला खानामां केटला स्टार छे? पांच। हवे बीजा खानामां गणीए तो केटला छे? एक बे त्रण अने चार, चार छे। અહીંયા પાંચ હતા, અહીંયા ચાર, એટલે પાંચમાંથી એક ઓછો સ્ટાર છે ને, એટલે ઉતરતા ક્રમમાં આપણે જવાનું। કયા ક્રમમાં જવાનું? ઉતરતા ક્રમમાં। હવે પછીના ખાનામાં જુઓ કેટલા સ્ટાર છે તો ગણીએ તો એક બે અને ત્રણ। ચાર પછી આપણે ઉતરતા ક્રમમાં ગયા તો કેટલા દોર્યા? અહીંયા ત્રણ સ્ટાર। ત્રણ સ્ટારમાંથી આપણે ઉતરતા ક્રમમાં જોઈએ તો ત્રણમાંથી એક ઓછો સ્ટાર દોરવાનો, એટલે કેટલા સ્ટાર આવશે? બે। તો એક અને બે। હવે બેમાંથી પણ આપણે ઉતરતા ક્રમ તરફ જઈએ તો બેમાંથી એક ઓછો કરીએ તો કેટલા સ્ટાર થશે? અહીંયા છેલ્લા સ્થાનમાં એક સ્ટાર, તો છેલ્લા ખાનામાં કેટલા સ્ટાર દોરવાના? એક સ્ટાર દોરવાનો। ચલો એના પછી માચિસની સળીઓ આપી છે, એ માચિસની સળીઓને આપણે જોડી અને એક આકાર બનાવવાનો છે। શું બનાવવાનું? આકાર બનાવવાનો। એક પહેલાં એક માચિસની સળી છે, એને બીજી સળી બીજા ખાનામાં જુઓ, બીજી સળી જોડી દીધી, જોડી ત્રીજા ખાનામાં ફરી એક સળી જોડી દીધી, હવે ચોથા ખાનામાં આપણે ફરી એક સળી જોડીએ। તો ચોથા ખાનામાં એક સળી જોડી દઈએ તો કેવો આકાર બને? આવો આકાર બને ને, એમ જેવો। અને ફરીથી છેલ્લા ખાનામાં આ જે આકાર છે એને ફરી એક સળી જોડવાની, તો આપણે જોડીએ એક, જેટલી સળીઓ છે એમાં એક એક સળી આપણે દરેક ખાનામાં ઉમેરતા ગયા। એમ બનાવ્યો તો એની અંદર આપણે એક સળી ઉમેરી એટલે આવો આકાર બન્યો। કેવો આકાર બન્યો? આવો। એના પછી જુઓ એક લંબચોરસ છે, એ લંબચોરસને પહેલા ઉપરની બાજુ એક જ આકાર આપી અને ગોળ બનાવ્યો, એના પછી બીજી બાજુ ગોળ બનાવ્યો, હવે ત્રીજી વખત આપણે લંબચોરસ આકારને એક એક ગોળ વધાર્યા કરીએ, તો ત્રીજી વખત આપણે નીચેની બાજુ ગોળ વધારીએ। ફરીથી એના પછી જે આકાર છે એમાં ફરી એક ગોળ વધારીએ, તો ચોથા નંબરના જે છેલ્લું ખાનું છે એમાં આવો આકાર બને। ચલો આપણે પહેલા આગળના જે પાનામાં ગણતરી કરીને પેટર્ન બનાવતા હતા એ પ્રમાણે અહીંયા કરવાનું છે કે પેટર્ન પૂર્ણ કરો। અહીંયા જુઓ લખ્યું છે કે બે ચાર છ આઠ, આઠ પછી બેની ગણતરી કરીએ તો કઈ સંખ્યા આવે? આઠ પછી બેની ગણતરી કરીએ તો દસ, દસ પછી બેની ગણતરી કરીએ એટલે એક સંખ્યાનો કૂદકો લગાવવાનો, તો દસ પછી બેની ગણતરી કરીએ તો કેટલા આવે? બાર, બાર પછી બેની ગણતરી કરીએ તો ચૌદ। અહીંયા જુઓ બે ચાર છ આઠ દસ બાર અને ચૌદ। આ તમે, તમને ઘડિયા આવડે છે? જો અહીંયા બેની ગણતરી કરીએ તો બેનો ઘડિયો બને, કેટલાનો ઘડિયો બને? બેનો ઘડિયો, તો બે એકા બે, બે દૂ ચાર, બે તરી છ, બે ચોક આઠ, બે પંચા દસ, બે છક બાર, બે સીતા ચૌદ। આપણે આગળ ગણતરી કરીએ તો વીસ સુધી જો તમે ગણતરી કરો તો બેનો ઘડિયો બની જાય। એના પછી જુઓ અહીંયા લખ્યું છે કે સત્યાવીસ, પહેલી ડોલમાં લખ્યું છે કે સત્યાવીસ, બીજી ડોલમાં છે અઠ્યાવીસ, સત્યાવીસ પછી અઠ્યાવીસ,
28 પછીની ડોલમાં લખ્યું છે 29, એટલે આપણે સીધી એકડી લખતા લખતા જવાનું. 29 પછી કેટલા આવે આપણે એકડી બોલીએ તો 30, તો અહીંયા લખવાનું 30. 30 પછી કેટલા આવે 31, 31 પછી 32, અને 32 પછી એકડી બોલીએ તો શું આવશે 2 તગડા 33. તો છેલ્લી ડોલમાં લખી દેવાનું 33. ચલો એના પછી તમે 5ની ગણતરી કરી ને, તો અહીંયા જુઓ 25ની અંદર 5ની ગણતરી કરી એટલે 30 થયા. કેટલા થયા? 30. 30માં 5 ઉમેરો તો 30ની અંદર 30 પછી 5ની ગણતરી કરો તો કેટલા આવશે અહીંયા 35. 35 પછી 5ની ગણતરી કરો તો 40 આવે, પણ 40 આપણને લખીને આપ્યા છે. ચલો 40 પછી 5ની ગણતરી કરો તો કેટલા આવશે 45. તો અહીંયા લખવાનું ચોગડ પાંચડ 45. 45 પછી જો 5ની ગણતરી કરીએ તો કેટલા આવે 50. તો અહીંયા લખવાનું પાંચડે મીંડું 50. 50 પછી 5ની ગણતરી કરો તો કેટલા આવશે 55. તો છેલ્લા બતકની અંદર આપણે લખીશું 55. આને કહેવાય 5ની ગણતરી. ચલો એના પછી ઘર આપ્યા છે, છે ને ઘર. એ ઘરની અંદર જો પહેલા ઘરની અંદર લખ્યું છે 1, બીજા ઘરમાં લખ્યું છે 4, તો વચ્ચે કેટલા અંકો નથી લખ્યા? 2 અને 3 નથી લખ્યા, અને ત્રીજા નંબરના સ્થાનમાં જે અંક આવે છે એ લખ્યો છે, એટલે આપણે અહીંયા 3ની ગણતરી કરવી પડે. 1 પછી 3ની ગણતરી કરીએ તો 4. 4 પછી 3ની ગણતરી કરીએ એટલે કે 4 વત્તા 3 તો 7 થાય ને, તો અહીંયા લખ્યા 7. હવે 7 આવ્યા તો 7ની અંદર આપણે 3 ઉમેરીએ તો 7 પછી 3ની ગણતરી કરીએ તો કેટલા આવશે 10. તો આ ઘરની અંદર લખી દેવાનું 10. 10 પછી ફરી 3ની ગણતરી કરવાની 10 વત્તા 3, તો 10ની અંદર 3 ઉમેરો તો કેટલા થાય 13. તો આ ઘરની અંદર લખીશું આપણે 13. 13 પછી ફરી 3ની ગણતરી કરવાની છે તો 13માં 3 ઉમેરવાના, તો 13ની અંદર 3 ઉમેરશો તો કેટલા થશે 16. તો એ ઘરમાં લખવાનું 16, અને 16 પછી ફરી તમે 3ની ગણતરી કરો તો કેટલા થાય 19. આને કહેવાય 3ની ગણતરી. તમે ગણતા ના ઓછું ફાવતું હોય તો તમારે આ રીતે સરવાળો કરીને પણ તમે ગણતરી કરી શકો. એના પછી જુઓ અહીંયા લખ્યું છે, કોથળો આપ્યો છે, કોથળાની અંદર લખ્યું છે કે 15. પહેલા કોથળામાં લખેલું છે 15, બીજા કોથળામાં છે કે 13. કેટલા છે 13? એના જુઓ તો 15 અહીંયા 13 એટલે ઉતરતો ક્રમ આવ્યો ને, પણ ઉતરતા ક્રમમાં પણ 15 પછી આપણે જો ઉતરતા ક્રમમાં જોઈએ તો 14 આવવા જોઈએ ને, અહીંયા 14 છે નહીં પણ 13 આપ્યા છે. એટલે કે ઉતરતા ક્રમમાં આપણે 2ની ગણતરી કરવાની, ઉતરતા ક્રમમાં 2ની ગણતરી કરી છે. જુઓ 15માંથી 2 ઓછા કરીએ તો 13 થાય ને, તો 13માંથી 2 ઓછા કરીએ એટલે 11. 11માંથી 2 ઓછા કરીએ તો કેટલા થાય? 9. 9માંથી 2 ઓછા કરીએ તો કેટલા થાય? ના આવડે તો તમારે નીચે બાદબાકી કરવાની આવી રીતે કે 9 ઓછા 2 તો કેટલા થાય? 7. તો અહીંયા લખવાનું 7. 7માંથી 2 ઓછા કરીએ તો કેટલા થાય 5, અને 5માંથી 2 ઓછા કરો તો કેટલા થાય 3 થાય ને. અને જો તમને ના ફાવે અંકો દ્વારા સીધું તો આવી રીતે કરવાનું, અને ના આવી રીતે ફાવે તો તમે સીધી એકડી કરીને આમ કૂદકો મારીને મેં શીખવાડ્યું ને આગળ એ પ્રમાણે કરીને પણ ગણતરી કરી શકો, પણ ઓછી સંખ્યા હોય તો જ આ રીતે કૂદકો મારીને ગણતરી થાય. બાકી 100 સુધી આવતી હોય તો 100 સુધી તમે સંખ્યા લખીને કૂદકો લગાવી શકો નહીં. એના પછી જુઓ ટામેટું આપ્યું છે, ટામેટું પહેલા ટામેટામાં લખ્યા છે 10, બીજું ટામેટું ખાલી છે, અને ત્રીજા ટામેટામાં લખ્યા છે 30. તો અહીંયા કઈ ગણતરી હશે? 10 પછી ખાલી જગ્યા અહીંયા 30, તો કેવી ગણતરી હશે? 10ની ગણતરી હશે. 10 પછી 10ની ગણતરી કરીએ તો કેટલા આવે? 10 પછી 10ની ગણતરી કરીએ તો કેટલા આવે? 20. તો બીજા ટામેટામાં લખવાનું 20, એના પછી 30. 30 પછી 10ની ગણતરી કરો તો કેટલા આવશે? 40. તો અહીંયા લખવાનું
चालीस, चालीस पछी दस की गणतरी करो एट्ले पचास, पचास अँ आपने लखी ने आप पचास पछी जो दस की गणतरी करो तो के साइठ, तो छेल्ला टामेटा में लखवानू साइठ। आ रीते तमारे चोपड़ी में गणतरी कर्या करवानू, ना फावे तो नोट में गणतरी करवानी, अने पछी तमारे जवाब अंदर लखवाना। आवजो।